ભાદરવી પૂનમ પહેલા યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ પગપાળા સંઘો આવતા હોય છે. અંબાજીમાં હાલ સંઘોનો અવિરત પ્રવાહ ચાલુ છે. આજે અંબાજીમાં સૌથી જૂનો લાલ દંડાવાળા નામથી પ્રસિદ્ધ પગપાળા સંઘ અંબાજી મંદિર પહોંચ્યો હતો. લાલ દંડાવાળો સંઘના નામે વિખ્યાત સૌથી જૂનો સંઘ અંબાજી મંદિર પહોંચી માતાજીના મંદિર પર ધજા ચડાવી હતી. અમદાવાદના કર્ણાવતી નગરથી પગપાળા સંઘ દર વર્ષે આવે છે અને 187 વર્ષથી અવિરત અંબાજી આવતો હોય છે અને સેંકડોની સંખ્યામાં સભ્યો આવે છે. પણ હાલમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે માત્ર 50ની સંખ્યામાં આવી પરંપરાગત રીતે માતાજીને ધજા ચડાવી આજે 188 સાલ પૂર્ણ કર્યા હતા. આ સંઘ 187 વર્ષ પહેલાં અમદાવાદ કર્ણાવતી નગરમાંથી પ્રસ્થાન થયેલું. તે વખતના શેઠ નગરપતિ હતા. તેમણે પ્લેગ નામનો રોગ ફાટ્યો હોવાથી મા જગદંબાની આકરી બાધા રાખી હતી અને માની કૃપાથી એ પ્લેગ નામનો રોગ શાંત થઈ ગયેલો. ત્યારથી આવી રીત પ્રમાણે આ રીતે માતાજીની ધજા દંડને સાથે મારી જોડે છે. બટુ ભેરો આપત્તિ સમયે પૂજાનું અર્ચન છે. કમ્મડર તમે જાણો, ઋષિ મુનિઓ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે એ જળથી શું શું કરી શકે તે પ્રમાણે અવિરત પ્રમાણે આજે 187 વર્ષ પૂરા થાય ને 188 વર્ષમાં પૂર્ણ થાય છે. મા જગદંબા અરુ આ જે રોગ અત્યારે ફાટી નીકળ્યો છે તેમાંથી મુક્ત કરે સમગ્ર વિશ્વને ને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ અપેક્ષાથી મા જગદંબા ચરણો પ્રાર્થના સર્વનું કલ્યાણ. જય અંબે જય અંબે જય અંબે.